धोरण एक विषय गणित गम्मत स्वातिपोथि प्रकरण 10 पेटर। चलो विद्यार्थी मित्रों, गणित गम्मत स्वातिपोथि में पान नंबर 42 खोलो। प्रकरण 10 पेटर्न। आज आप प्रकरण 10 में पेटर्नो दोरीशू। एक पेटर्न आगर वधारो। अपने अहीं पेटर्न आपेली छे एने अपने आगर वधारवानी छे। तो अहीं आपणे अंग्रेजी में टी लखीए छे ए ज प्रमाणे टी प्रकारनी पेटर्न आपेली छे। छत्तो टी छे, ऊंधो टी, छत्तो, ऊंधो, हवे केवो टी आवशे? छत्तो। तो चलो आपणे दोरीशू, तमे मारी साथे साथे दोरो। पहेला आडी लीटी અને પછી એકદમ વચ્ચેથી ઊભી લીટી કરવાની છે। હવે કેવો ટી આવશે? ઊંધો ટી। તો આપણે થોડી જગ્યા છોડીને અહીંયા બાજુમાં ઊભી લીટી અને આડી લીટી દોરીશું। થઈ ગઈ ને પેટર્ન। હવે આપણે નીચેની પેટર્ન દોરીશું। તો નીચેની પેટર્ન કેવી છે? બે ઊભી લીટી ગોળ, બે ઊભી લીટી ગોળ, બે ઊભી લીટી, હવે શું આવશે? ગોળ। તો ચાલો હવે આપણે ગોળ દોરીશું। હવે બે ઊભી લીટી, તો આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે અહીંયા। દોરી બધાએ। હવે આ છત્તું તીર છે, ઊંધું, છત્તું, ઊંધું, હવે કેવું તીર આવશે? છત્તું। તો આપણે પહેલાં શું કરીશું? ઊભી લીટી પેટર્ન એકદમ સરખી દોરવાની છે, જે અહીંયા દર્શાવેલી છે એ પ્રમાણે આપણે સરખી પેટર્ન દોરવાની છે। આ પ્રમાણે આપણે તીરની નિશાની કરીશું અને નીચે આપણે આડી લીટી કરીશું। હવે કેવું તીર આવશે? ઊંધું તીર। તો અહીં આપણે ઊભી લીટી કરીશું, તીરની નિશાની દર્શાવીશું, આડી લીટી કરી બધાએ। હવે આપણે અંગ્રેજીમાં વી આલ્ફાબેટ લખીએ છીએ એ રીતે છત્તો વી, ઊંધો વી, છત્તો વી, ઊંધો વી, હવે કેવો આવશે? છત્તો વી। તો આપણે ત્રાસી લીટી કરીશું। પછી આ પ્રમાણેની ત્રાસી લીટી, હવે આપણે કેવો વી લખીશું? ઊંધો વી। દોરી બધા આ પ્રમાણેની પેટર્ન। હવે બે ગોળ આપેલા છે, પછી લંબચોરસ, ફરી પાછા બે ગોળ, ફરી લંબચોરસ, હવે શું આવશે? બે ગોળ। હવે દોરીશું આપણે લંબચોરસ। આપણે એના પ્રમાણમાં જ સરખું લંબચોરસ દોરવાનું છે। દોરી બધાએ। હવે અહીંયા કેરી, સફરજન, કેરી, સફરજન, પછી કઈ પેટર્ન આવશે? સફરજન પછી કેરી। તો આપણે અહીંયા કેરી દોરીશું। કેરી પછી ફરી બાજુ સફરજન દોરીશું। દોરી બધાએ। હવે નીચે આપણે અંગ્રેજીમાં ડબલ્યુ આલ્ફાબેટ લખીએ છીએ એ રીતેની પેટર્ન છે। આ છત્તો ડબલ્યુ, પછી આ એમ ડબલ્યુ એમ, હવે આવશે ડબલ્યુ।
एक सरखी आपणे सरस पेटर्न दोरवानी छे। हवे आपणे एम प्रमाणेनी पेटर्न दोरीशुं। દોરાઈ ગઈ બધાની। હવે પાન નંબર 43 અહીંયા ચોરસ ગોળ પછી આ રીતે કાટકોણ ચોરસ ગોળ અને કાટકોણ। હવે પાછું આપણે શું દોરીશું એના પછી શું આવશે ચોરસ, તો અહીં આપણે ચોરસ આકાર દોરીશું। પછી દોરીશું ગોળ, પછી કાટકોણ, દોરી બધાય। હવે અહીંયા ઊભું લંબચોરસ આડું ઊભું આડું ઊભું, હવે કેવું આવશે આડું લંબચોરસ, તો આપણે એના પ્રમાણમાં દોરીશું। હવે કેવું આવશે ઊભું, હવે આવશે આડું। દોરાઈ ગયું બધા? હવે અહીંયા ગોળ ચોરસ ફરી ચોરસ, કેટલા ચોરસ છે બે, ગોળ ફરીથી પાછા બે ચોરસ, હવે પાછું આવશે કઈ પેટર્ન ગોળ, તો અહીંયા આપણે ગોળ દોરીશું। પછી કયા ચોરસ, કેટલા ચોરસ દોરવાના છે હવે બે, જ્યાં જરૂર પડે ત્યાં આપણે રબરનો ઉપયોગ પણ કરી શકીએ છીએ। ફરીથી બીજું ચોરસ દોરી દઈશું, હવે અહીંયા પાન આકાર આપેલો છે લંબગોળ પાન લંબગોળ પાન, હવે કયો આકાર આવશે કઈ પેટર્ન આવશે લંબગોળ, પછી આવશે પાન, પછી ફરીથી લંબગોળ, પછી ત્રિકોણ કેટલા છે એક બે, પછી લંબચોરસ ત્રિકોણ બે ત્રિકોણ લંબચોરસ, પછી આવશે ફરીથી બે ત્રિકોણ, આપણે બે ત્રિકોણ આકાર દોરી દઈશું। પેટર્ન દોરવાની ગમે છે ને બાળકો,
चलो हवे बीजो लंब बीजो आपणे त्रिकोण दोरी दईशुं। त्रिकोण पछी लंबचोरस। દોરાઈ ગયો બધાનું। હવે અહીંયા ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, હવે શું આવશે? કઈ પેટર્ન? ચતુષ્કોણ। તો આપણે અહીંયા ચતુષ્કોણ દોરીશું। ચતુષ્કોણના કેટલા ખૂણા હોય? ચાર ખૂણા। હવે આપણે દોરીશું પંચકોણ। પંચકોણના કેટલા ખૂણા હોય? પાંચ। પછી આવશે ષટકોણ। ષટકોણના છ ખૂણા હોય। બરાબર। હવે તમારે ગણિતની નોટમાં ઉપર લખવાનું છે પ્રકરણ દસ, પેટર્ન એક, પેટર્ન આગળ વધારો, આ પ્રમાણેની પેટર્ન સરસ દોરવાની છે। નમસ્તે।